हेलो स्टूडेंट्स, आनाथी આગળના લેક્ચરમાં આપણે આપણો ચેપ્ટર નંબર 5 જે છે સાતત્ય અને વિકલનીયતા સ્ટાર્ટ કર્યું તો અને એમાં ભી આપણે સાતત્ય વિશેની ચર્ચા કરી હતી, રાઈટ? કે કોઈ પણ વિધેય સતત છે કે અસતત એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ, તો ત્યાં તમારે શું કરવાનું હતું? ખાલી એ જ કે વિધેયની જે લિમિટ છે તમારે ચેક કરવાની હતી કે લિમિટ જે છે એ કોઈ પોઈન્ટ આગળ અને એ પોઈન્ટ ઉપર વિધેયની કિંમત બંને સરખી મળે છે કે નહીં, રાઈટ? બંને સરખી મળતી હોય તો વિધેય સતત, અધરવાઇઝ અસતત, રાઈટ? તો બેઝિક શું હતું કે આપણે જે રીતે કોઈ પણ વિધેયની લિમિટ શોધતા હતા એ જ રીતે આપણે લિમિટ શોધવાની, ડાબી બાજુથી લિમિટ, જમણી બાજુથી લિમિટ, રાઈટ? અને આને એની જ કિંમત એ વિધેયમાં આપણે એ પોઈન્ટ મૂકીએ અને જે કિંમત મળે એના જેટલી છે કે નહીં એ આપણે જોવાનું હતું, રાઈટ? તો ઓલરેડી જે લિમિટ વાળી ડેફિનેશન છે એ આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડ થી કરતા આવ્યા છે, રાઈટ? હવે એનો જ ઉપયોગ કરીને જસ્ટ છેલ્લો સ્ટેટમેન્ટ એડ કરવાનું છે કે વિધેય સતત છે કે અસતત છે, રાઈટ? તો સૌથી પહેલા જ્યારે આપણે સતત અને અસતત ની વાત કરીએ તો બે ત્રણ એવી વસ્તુઓ છે જે આપણે જોવાની છે, જેના માટે આપણે સૌથી પહેલા તો કેટલાક જે આપણી પાસે બેઝિક વિધેયો છે, રાઈટ? તો ઓલરેડી આપણે 11th સ્ટાન્ડર્ડ થી જોતા આવ્યા છીએ એ વિધેયો સતત છે કે અસતત એની ચર્ચા આપણે કરીશું, એટલા માટે બીકોઝ ઘણા બધા વિધેયો એવા છે કે જેમાં આપણે ડાયરેક્ટલી પછી એનો યુઝ કરીને કહી શકીશું કે હા આ વિધેય તો સતત જ હશે, રાઈટ? સો એવા કેટલાક વિધેયો અને એની સાતત્યતાની ચર્ચા આજે આપણે કરીશું, રાઈટ? તો અહીંયા મેં કેટલાક વિધેયો લખ્યા છે, એમાં આપણે ફર્સ્ટ વિધેયથી સ્ટાર્ટ કરીએ જે છે અચળ વિધેય, રાઈટ? હવે અચળ વિધેય એટલે તમને ખબર છે કે કેવું હશે, તો કે f(x)kj, રાઈટ? પણ આનો તમે કોઈ પણ c બિંદુ પર તમે સાતત્યતા તમારે ચેક કરવી હોય તો નોર્મલી આપણે શું કરીએ, x = c લિમિટ f(x) અને અહીંયા f(x) ની જગ્યાએ શું આવી જશે, તો કે x = c લિમિટ k. હવે અચળ સંખ્યા પર તો લિમિટ અપ્લાય થવાની નથી, તો આ શું થઈ જશે, રાઈટ? ને હવે તમે અહીંયા થી f(c)5 કરો તો કોઈ પણ સંખ્યા હું આ આન્સર થોડી ચેન્જ થવાનો છે, રાઈટ? તો અહીંયા ભી શું મળશે કે, તો હવે બિંદુની એ બિંદુ પર વિધેયની કિંમત અને એ બિંદુ પર વિધેયની લિમિટ બંને કેવા છે, સરખા છે, બંને નો આન્સર શું મળ્યો, કે રાઈટ? એટલે આપણે એવું કહી શકીએ કે x → c લિમિટ f(x)f(c) આ જ વસ્તુ તો આપણે બતાવવાની હતી, રાઈટ? જ્યારે ભી આપણે વિધેય સતત છે કે અસતત, સતત માટે શું બતાવવાનું હતું, આ જ કન્ડિશન બતાવવાની હતી, રાઈટ? તો ઈઝીલી તમે કહી શકો કે અહીંયા તમે જે કે તમારી પાસે કોઈ અચળાંક છે, રાઈટ? અચળ વિધેય આપણા લોકોને ઓલરેડી ખબર છે, તો કોઈ અચળાંક છે તો તમે કઈ ભી કિંમત મૂકો c ની, તમને આન્સર તો k જ મળશે, રાઈટ? અને એટલે આપણું જે અચળ વિધેય છે, રાઈટ, એ ઓલવેઝ કેવું હશે, સતત હશે, રાઈટ? તો ફર્સ્ટ જે આપણે વિધેય લખ્યું છે અચળ વિધેય, એ હંમેશા તમારું કેવું હશે, સતત હશે, રાઈટ? ઇનફેક્ટ આ જેટલા બી વિધેય લખ્યા છે બધા જ સતત જ હશે, રાઈટ? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. નેક્સ્ટ તમને કીધું છે તદ્વય વિધેય, તો તદ્વય વિધેયમાં તમને લોકોને ખબર છે કે k ની જગ્યાએ અહીંયા શું હશે, x, તો અહીંયા હું f(c) લખું તો આ શું થઈ જશે, c, x ની જગ્યાએ x ને સેનાથી રિપ્લેસ કરવામાં, તો કે કોઈ બિંદુ c થી. હવે તો કે x → c લિમિટ f(x) હશે ને અહીંયા જો વિધેય કયો છે મારી પાસે, તો કે x, ને હવે લિમિટમાં આપણે નથી ઉપર શું કરી છે, x ની જગ્યાએ c મૂકી દેવાનું, રાઈટ? તો x ની જગ્યાએ c મૂકશું તો આન્સર c જ મળશે. તો અગેન તમારું જો તદ્વય વિધેય હોય એટલે કે આઈડેન્ટિટી ફંક્શન જેને આપણે કહીએ છીએ, રાઈટ? સો એ કેસમાં બી તમારી જે સતત વિધેયની વ્યાખ્યા છે સેટિસ્ફાઈડ થશે, એટલે કે તમે કહી શકો કે જે તદ્વય વિધેય છે એ કેવું છે, સતત વિધેય છે, રાઈટ? બેઝિક વસ્તુ છે જે લિમિટમાં કરતા તો આપણે એ જ વસ્તુ કરીએ છીએ, રાઈટ? ને આપણને સતત વિધેયની ડેફિનેશન ખબર છે, તો જસ્ટ આપણે ચેક કરીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ થાય છે કે નહીં, થાય તો સતત છે, ના થાય તો સતત નથી, રાઈટ? સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ તમને કીધું છે માનાંક વિધેય, રાઈટ? હવે માનાંક વિધેયમાં એવું છે કે
ઓલવેઝ સતત જ છે. આ બધા વિદ્યાર્થી પોતપોતાના પ્રદેશમાં સતત છે, રાઈટ? તમે નોર્મલી માનક વિધેયનો ગ્રાફ બી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે માનક વિધેય કેવું છે, તો કે સતત છે. નોર્મલી તમે ખાલી x 0 આવે માનક વિધેય શું છે આપણી પાસે, તો કે x when x is greater than 0 અને minus x when x is less than 0. તો તમે 0 આગળ એની સાતત્યતા ચેક કરો તો 0 આગળ તો વિધેય સતત હોવાનું છે, બીકોઝ તમને ખબર છે કે તમે x પોઝિટિવ મૂકશો કે સી નેગેટિવ મૂકશો આન્સર જે છે તમને ત્યાં શું મળશે, x ટેન્ડ્સ ટુ 0 હશે. 0 આગળ એટલે શું, તો કે તમારી સી ની વેલ્યુ શું થઈ જશે, 0. તો અહીંયા હું કદાચ f ઓફ 0 મૂકું અને અહીંયા મારી પાસે માનક વિધેય છે, તો 0 અહીંયા શું હશે, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માં વિધેય x, એટલે અહીંયા શું થઈ જશે, 0 માં આન્સર શું મળશે, 0. એવી જ રીતે હું કદાચ c પ્લસ અને c માઇનસ, તો c પ્લસ માં બી x ટેન્ડ્સ ટુ 0 હશે તો x, રાઈટ? તો પ્લસ માં બી તમને 0 મળશે. અને એવી જ રીતે તમે કદાચ x ટેન્ડ્સ ટુ c નેગેટિવ લિમિટ ફાઇન્ડ કરશો, રાઈટ? તો ત્યાં બી તમારું વિધેય શું હશે, માઇનસ x, બટ x ટેન્ડ્સ ટુ અહીંયા તમારે શું લેવાનું છે, 0, રાઈટ? તો 0 મૂકશો તો પોઝિટિવ નેગેટિવ થી તો કોઈ ફરક નહીં પડે, તો આન્સર શું થઈ જશે, 0. તો તમે નોર્મલી એવું કહી શકો કે x is equals to 0 આગળ આપણું જે વિધેય છે એ સતત છે. ને ઓબ્વિયસલી તમે 0 થી નેગેટિવ નંબર્સ ને 0 થી પોઝિટિવ નંબર્સ લેશો તો અહીંયા બી વિધેય સતત છે ને અહીંયા બી વિધેય સતત છે. અને આપણને ખબર છે કે માનક વિધેયને આપણે પેન્સિલ ઉઠાવ્યા વગર ડ્રો કરી શકીએ ગ્રાફમાં, એટલે તમારું વિધેય કેવું થશે, સતત વિધેય થશે, રાઈટ? કદાચ તમે 0 થી નાની મતલબ કે નેગેટિવ સંખ્યા લો તો તમને આન્સર નેગેટિવ મળશે અને પોઝિટિવ લેશો તો આન્સર પોઝિટિવ મળશે, રાઈટ? બટ એટ ધ એન્ડ જ્યારે તમે બધાને ભેગું કરશો તો તમને આન્સર જે છે ત્યાં શું મળશે, સેમ મળશે, રાઈટ? એટલે કે તમે એવું કહી શકો કે વિધેય જે છે દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે, રાઈટ? કદાચ તમે ઇક્વાલિટી જોવા જશો તો ત્યાં તમને ડઝ નોટ ઇક્વલ્સ ટુ મળશે, બટ વાસ્તવિક સંખ્યાની વાત કરી હોય એના પર્ટિક્યુલર પ્રદેશમાં તો વિધેય કેવું થશે, તમારું સતત વિધેય થશે, રાઈટ? અને એની સાબિતી તમને ઉદાહરણમાં આપેલી છે અને આપણે ઓલરેડી કરેલું બી છે, રાઈટ? સેમ વેમાં જેમ મેં કીધું કે અહીંયા c is equals to 0 માટે વાત કરી, એવી જ રીતે તમારે c less than 0 અને c greater than 0 માટે વાત કરવાની, રાઈટ? તો c less than 0 હોય તો આપણું f of x શું થઈ જશે, માઇનસ c, અને c greater than 0 હોય તો f of x શું થઈ જશે, સોરી f of x શું થઈ જશે, પ્લસ x, રાઈટ? અને હવે બંને માટે લિમિટ જે છે તમે શોધી શકો, રાઈટ? કદાચ અહીંયાથી તમે f of c મૂકશો તો શું મળશે, માઇનસ c, અને અહીંયા f of c કરશો તો પ્લસ c. એવી જ રીતે તમે લિમિટ શોધશો કે x tends to c પોઝિટિવ લિમિટ f of x, તો અહીંયા શું થઈ જશે, પોઝિટિવ માટે x, તો x tends to c પોઝિટિવ લિમિટ x, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, c. એવી જ રીતે નેગેટિવ માટે શોધશો કે x tends to c નેગેટિવ લિમિટ f of x, તો અહીંયા તમને શું મળશે, x tends to c નેગેટિવ લિમિટ માઇનસ x, રાઈટ? અને અહીંયા તમને આન્સર શું મળશે, x tends to c નેગેટિવ મૂકશો તો માઇનસ c, રાઈટ? તો તમે જોઈ શકશો કે અહીંયા જે પોઝિટિવ માટે સોરી નેગેટિવ માટે બંનેનો આન્સર સેમ છે, એવી જ રીતે પોઝિટિવ માટે બંનેનો આન્સર સેમ છે. તો તમે કહી શકો કે x tends to c પોઝિટિવ f of x is equals to f of c અને x tends to c નેગેટિવ f of x is equals to f of c, રાઈટ? એટલે તમે એવું કહી શકો કે પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા માટે અને પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે આપણું જે માનક વિધેય છે કેવું છે, સતત છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે f જે આપણું માનક વિધેય જે છે એ તમામ વાસ્તવિક સંખ્યા આગળ કેવું છે, સતત છે, રાઈટ? સો માનક વિધેય માટે જે સાબિતી છે તમે આ રીતે કરી શકો, ઓકે? નેક્સ્ટ આપણે જોઈએ બહુપદી વિધેય, રાઈટ? તો બહુપદી વિધેયમાં વધારે સાબિતીની જરૂર નથી, બટ ઓબ્વિયસ વસ્તુ છે કે બહુપદી વિધેય છે તમારું કેવું હશે,
કરવાની તેની વાત કરી કે p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ બહુપદી આપણે કઈ રીતે લખતા હતા તો કે a0 a1x a2x2 an x ટુ n રાઈટ પણ અહીં હું જેમ જેમ x ની વેલ્યુ ચેન્જ કરતી જઈશ એમ હું લિમિટ મૂકીશ તો બી લિમિટ મૂકીશ તો મારે બધા પર લિમિટ એપ્લાય કરવી પડશે રાઈટ યા તો હું f ઓફ સોરી p ઓફ c ફાઇન્ડ કરું યા તો હું ફાઇન્ડ કરું x ટેન્ડ્સ ટુ c લિમિટ p ઓફ x આ બંનેનો આન્સર બહુપદી માટે મને ઓલવેઝ કેવો મળશે સર ધેટ મીન્સ કે હું એવું કહી શકું કે x ટેન્ડ્સ ટુ c લિમિટ p of x is equals to आने अपने आप इतने लगती है इसमें p of c अने एक बार obvious है कि बता सकते हैं zero लगा सो right तो ये zero मर से तो मैं limit में zero रख सो तो भी ये zero मर से वैसे तो कोई पर संख्या तो मैं रही हो बहुपदी विधेय में always आप condition के भी हस्ते सात चीज हस्ते right अने ये तो मैं बेचारा example ना टेबल अलग limit apply करेंगे जो इस वक्त right बहुपदी विधेय બહુપદી વિધેય જે છે ઓલવેઝ કેવું હશે સતત હશે રાઈટ એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ લો c ની જગ્યાએ તો એના માટે આ કન્ડિશન ઓલવેઝ કેવી થશે સાચી થશે ઓકે સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે બહુપદી વિધેય જે છે ઓલવેઝ કેવું હશે સતત વિધેય હશે રાઈટ નેક્સ્ટ વિધેય જોઈએ આપણે એના પહેલા એક પ્રમેય અમે લોકોને આપેલો છે એની વાત કરીએ તો પ્રમેય શું કહે છે તો કે સતત વિધેયોનો બીજગણિત હવે અમારે શું કીધું છે કે તમારી પાસે કોઈ પણ બે સતત વિધેયો હોય f અને g રાઈટ ધારો કે તમે લઈ લીધા બે કોઈ પણ વિધેયો અચળ વિધેય છે કે માનક વિધેય છે રાઈટ હવે કોઈ પણ બે વાર તમારી પાસે વિધેયો છે જે સતત છે તો એના ઉપર તમે જેટલા બી બીજગણિતના ઓપરેશન્સ આપણી પાસે છે રાઈટ સરવાળો ગુણાકાર સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એમાંથી કંઈ પણ તમે બંને વિધેય પર અપ્લાય કરો રિઝલ્ટમાં જે વિધેય મળશે કેવું હશે હંમેશા તો કે સતત વિધેય જ હશે રાઈટ અને એ જ વસ્તુ તમને અહીંયા કીધેલી છે કે જો f અને g એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય એટલે કે બે સતત વિધેયો આપણે લેવા હા મેઈન વસ્તુ કે f અને g સતત હોવા જોઈએ તો જ આગળની જે પ્રોસેસ છે સાચી છે અધરવાઇઝ નહીં રાઈટ તો શું કીધું છે કે બે વિધેયો સતત હોય એવા બે વાસ્તવિક વિધેય આપણી પાસે f અને g છે તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ બધું x = c આગળ કેવું હશે સતત હશે એટલે કે જે બિંદુએ બંને વિધેયો સતત છે એ બિંદુએ બંને બધા એ બંને વિધેયોના સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર પણ કેવા હશે સતત હશે અને બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો આપણે લઈ શકીએ સંમેય રીતે અને આ પાછળના જેટલા બી છે આપણે એ જ રીતે પ્રૂવ કરવાના છે શું કીધું છે તમને તો કે સંમેય રીતે હવે સંમેય રીતે આપણને ખબર છે કે આપણે કઈ રીતે લખતા હતા તો કે સપોઝ h ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x રાઈટ p g ઓફ x ડિવાઇડેડ બાય h ઓફ x આ રીતે લખતા હતા આપણે સંયોજ્ય ત્રિગસ જ્યાં h ઓફ x ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હવે તમે યાદ કરો કે આપણે હમણાં જ જોયું કે બહુપદી વિધેય કેવા હોય છે હંમેશા સતત રાઈટ એટલે કે આપણું g ઓફ x એક બહુપદી હશે h ઓફ x બી એક બહુપદી હશે તો આ બંને વિધેયો જે છે એ કેવા હશે સતત વિધેયો હશે અને બંને સતત વિધેયો છે એટલે બંનેનો ભાગાકાર કેવો થશે સતત થશે રાઈટ એટલે કે જ્યારે ભી આપણે f ઓફ x ની વાત કરી અને f ઓફ x જો સંમેય વિધેય હોય તો એ હંમેશા કેવો થશે સતત વિધેય થશે રાઈટ એટલે સંમેય વિધેય માટે આપણે શું જોવાનું કે સંમેય વિધેય હંમેશા કેવો હશે સતત રાઈટ સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની અગેન કે કદાચ તમને સંમેય વિધેયમાં કોઈ અચળાંક આપ્યો છે રાઈટ તો અચળાંકના છેદમાં બી કોઈ તમારી પાસે વિધેય છે રાઈટ સરળ ગુણાકારમાં છે કે સપોઝ લાંબડાના છેદમાં h ઓફ x છે રાઈટ યા તો પછી લાંબડા ઇન્ટુ f ઓફ x છે તો આ જે છે એ અચળાંક છે તો અચળાંકથી વિધેયની સાતત્યમાં કોઈ ચેન્જ આવતો નથી
राइट सेम केस में कि लैम्डा जे छे ए अचर छे एच ऑफ एक्स जे छे ए तुम्हारी सॉरी बहुपदी विधेय छे राइट सो आ बहुपदी विधेय तो सतत જ છે આપણને ખબર છે એવી જ રીતે લેમ્ડા પર તો કશું અપ્લાય થતું નથી રાઈટ અને લેમ્ડા એટલે નથી બટ અચર છે તો આપણે જોયું કે અચર વિધેય બી કેવું છે સતત તો લેમ્ડા બી સતત એચ ઓફ એક્સ બી સતત તો આ ઓલવેઝ કે કોઈ પણ અચળાંકના ગુણાકારમાં કોઈ વિધેય છે તો એ બી કેવું હશે સતત પણ હા એના માટે જ તમારું એચ ઓફ એક્સ જે છે સતત હોવું જોઈએ રાઈટ અને ઓબવિયસલી એચ ઓફ એક્સ અહીંયા તો બહુપદી છે એટલે સતત જ હશે પણ એના સિવાય બી કોઈ પણ વિધેય હોય કે સતત હોય તો આ વસ્તુ સાચી છે ઇનફેક્ટ એક ના છેદમાં કોઈ ફંક્શન લખું રાઈટ અને જો f(x) તમારી બહુપદી હોય ત્યાં તો કોઈ બીજું ફંક્શન હોય પણ f(x) જે છે એ નોન ઝીરો હોવું જોઈએ અને સતત હોવું જોઈએ પર્ટીક્યુલર બિંદુ તો એક ના છેદમાં f(x) ભી સતત જ થશે બીકોઝ એક અજ્ઞેય અચળાંક છે તો એ સતત થશે અને f(x) જો સતત થશે તો બંને નો ભાગાકાર કેવો થશે સતત વિધેય થશે રાઈટ સો કેટલી પ્રોપર્ટીઝ છે જે આના ઉપરથી આપણે આ ટેકના બધા જ વિધેયોને કહી શકીએ કે સતત જ હશે રાઈટ મોસ્ટલી કેસીસમાં આપણે પ્રો કરીશું બટ અગેન તમને એમસીક્યુ જેવો હોય રાઈટ સો એમસીક્યુ માં પછી દરેક વિધેય માટે ચેક કરવાની જરૂર નથી જ્યાં જરૂર હોય ત્યાં કરવાની જ્યાં તમને લાગે કે આ વિધેય તો સતત જ હશે તો એ બિંદુએ કિંમત શોધીને તમે આન્સર લખી શકો અથવા તો સતત અસતતની વાત કરી હોય તો ડાયરેક્ટ લખી શકો કે આ વિધેય તો સતત જ હશે રાઈટ સેમ વે માં નેક્સ્ટ જોઈએ ત્રિકોણમિતિય વિધેય સો ત્રિકોણમિતિય વિધેયો બી ઓલવેઝ કેવા હશે સતત જ હશે રાઈટ અને એના માટે બેઝ કે આપણે એક સાઈન નું એક્ઝામ્પલ લઈએ રાઈટ તો તમને ઈઝીલી ખ્યાલ આવશે હવે ઓબવિયસલી કે 0 આગળ તો એ સતત જ હોવાનું રાઈટ તમારું f(x) સપોઝ તમે લો છો રાઈટ કે f(x) sin રાઈટ તો આપણને ખબર છે કે તમે x tends to 0 લેશો રાઈટ તો sin x tends to 0 0 અને f of c એટલે કે f of 0 કે તમને 0 જ મળશે એટલે નોર્મલી 0 આગળ તો વિધેય સતત છે એવું તમે કહી શકો અગેન તમારે આનો પ્રૂફ જોવું હોય તો નોર્મલી કોઈ બિંદુ આગળ આપણે એની સાતત્યતા ચેક કરવી છે તો એક વસ્તુ કે સૌથી પહેલા આપણે શું શોધવાનું છે f of c એટલે કે શું થશે sin c રાઈટ હવે તો કે આપણે આપણે શોધવાનું છે શું તો કે x tends to 0 સોરી x tends to c લિમિટ f of x that means કે x tends to c લિમિટ sin x હવે ડાયરેક્ટ આપણે અહીંયા લિમિટ નહીં મૂકી શકીએ એટલે આપણે શું કરીશું તો કે આ જે લિમિટ છે એને ચેન્જ કરવાનો ટ્રાય કરીશું એટલે કે આપણે શું લેતા હતા ત્યાં તો કે x c h રાઈટ તો x tends to c હશે રાઈટ એટલે કે અહીંયા x ની કિંમત c થઈ જશે તો c c h એટલે કે x tends to શું થઈ જશે 0 એટલે કે જો x tends to c હોય નોર્મલી તમે કદાચ પોઝિટિવ લિમિટ બી લેતા હો x tends to c પોઝિટિવ તો અહીંયા તમારે c plus h લખવાનું c નેગેટિવ લેતા હો તો c minus h લખવાનું રાઈટ સો આ વસ્તુમાં આપણે ઓલમોસ્ટ બધા સમમાં યુઝ કરીશું મેં તમને પહેલા બી કીધું તો મેં આપણે પ્રોસેસ કરી લીધી છે રાઈટ બટ અગેન તમારે નોલેજ માટે કે કઈ રીતે આપણે એ લિમિટ જે છે ચેન્જ કરી શકીએ તો અહીંયા તમને શું કીધું છે sin c plus h તો હવે sin આલ્ફા પ્લસ બીટા અથવા સાઈન એક્સ પ્લસ વાય ની ફોર્મ્યુલા આપણી પાસે છે કે એક્સ ટેન્સ ટુ ઝીરો લિમિટ સાઈન સી કોસ એક્સ કોસ સી સાઈન એક્સ ને હવે એક્સ ની જગ્યાએ શું મૂકવાનું ઝીરો એટલે કોસ ઝીરો શું થઈ જશે 1 અને સાઈન ઝીરો ઝીરો એટલે આ જે ટર્મ છે તો કેન્સલ જ થઈ જશે અને અહીંયા શું મળશે ખાલી સાઈન સી બીકોઝ કોસ ઝીરો તો શું થઈ જશે 1 અને સાઈન સી f(c) આપણે અહીંયા જોયું મળ્યા બધા એકવાર એટલે આપણે કહી શકીએ કે જે f(x) sin x છે કેવું છે સતત વિધેય છે
because a case માં પછી theta એ defined જ નહીં થાય right હવે sin સતત છે cos સતત છે તો tan જે છે સતત થવાનું છે right એવી જ રીતે cot b સતત થશે ને કદાચ તમે sec લો છો sec ચલો cosec cosec x નું શું થાય શું થશે 1 upon sin અને હમણાં જ કહ્યું કે 1 સતત છે sin x સતત છે તો બંનેનો ભાગાકાર થી શું હશે સતત થીતે હશે એટલે કે cosec અને sec ભી તમને સતત જ પડશે right અને એનો પ્રૂફ જે છે ઈઝીલી તમે લોકો કરી શકશો right so in fact બધા જ ત્રિકોણમિતીય વિધેયો કેવા છે સતત છે right so આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ લાસ્ટ વિધેય છે આપણે વાત કરવાની છે એ છે સંયોજિત વિધેય હવે સંયોજિત વિધેય હમણાં આપણે ખબર છે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું શું હશે બે વિધેયોને ભેગા કરીએ f o g g o f આપણે જે લખતા હતા એ તો એમાં તમે સંયોજિત વિધેયમાં તમારી પાસે બે વિધેયોનું સંયોજન છે રાઈટ અને જો બંને વિધેયો સતત હોય તો તમે એમ કહી શકો કે એનું સંયોજિત વિધેય બી કેવું હશે સતત પણ એને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લોકોને આપ્યું છે કે સપોઝ આપણે લઈએ છે f of x is equal to sin x square રાઈટ હવે x square જે છે એ બહુપદી છે અને sin તો આપણને ખબર છે ત્રિકોણમિતીય વિધેય છે રાઈટ આમાંથી મારે બે વિધેયોને છૂટા પાડવા હોય તો હું એમ લખી શકું કે g of x is equal to suppose sin x અને h of x is equal to x square રાઈટ અને એ કેસમાં જો આપણે વાત કરીએ g of h ની તો g of h તમને ખબર જ છે કે g h of x ને h of x શું છે x square g of x square તો જ્યાં g માં x છે ત્યાં x square એટલે તમને sin x square મળી જશે એટલે કે આ વિધેયને આપણે બે અલગ અલગ વિધેયમાં કન્વર્ટ કર્યું રાઈટ એટલે હવે આપણે પાસે એક કમ્પોઝિશન કલર સોરી સંયોજિત વિધેય છે રાઈટ હવે સંયોજિત વિધેય માટે આપણે શું જોવાનું કે g સતત છે કે નહીં અને h સતત છે કે નહીં ને આપણને ખબર છે બંને વિધેય કેવા છે સતત આ બહુપદી છે અને આ ત્રિકોણમિતીય વિધેય છે બંને સતત હશે એટલે બંને હું તમે જ્યારે સંયોજિત વિધેય લેશો તો એ બી કેવું હશે સતત હશે રાઈટ તો જ્યારે બી તમને બે વિધેય આવી રીતે આપ્યા હોય તો એની કન્ટિન્યુમાં સતત્યતા ચેક કરવા સિવાય આપણે શું કરીશું એને સ્પ્લિટ કરીને બે વિધેયોની સતત્યતા ચેક કરીને જોઈશું કે એની સતત્યતા એ જે બે વિધેયો છે સતત છે કે નહીં રાઈટ સો આ રીતે આપણે સંયોજિત વિધેયની વાત કરી શકીએ સંયોજિત વિધેયની સાતત્યતા માટે તમને લોકોને પ્રમેય 2 આપેલો છે ટેક્સ્ટબુકમાં 130 પેજ ઉપર કે જો f અને g બંને વાસ્તવિક વિધેયો હોય અને f o g છે એ c આગળ વ્યાખ્યાયિત હોય રાઈટ તો જો g એ c આગળ સતત હોય અને f જે છે ક્યાં સતત હોય g of c આગળ તો આપણો જે f o g છે એ શું થઈ જશે c આગળ સતત થશે ઇન શોર્ટ આ વસ્તુ ત્યાં લખેલી છે રાઈટ કે તમારા સંયોજિત વિધેયમાં બે વિધેયો છે અને બંને તમારા કોઈ પર્ટિક્યુલર બિંદુ C આગળ સતત હોય રાઈટ તો એને આપણે શું કહીશું સતત વિધેય કહીશું રાઈટ તો જ્યારે બી તમને ક્યાંય બી સંયોજિત વિધેય દેખાય તો તમે કહી શકશો કે કેવું હશે સતત વિધેય હશે અને ઇનફેક્ટ આપણે જેટલા બી વિધેય જોયા એ બધા જ કેવા છે સતત વિધેયો છે રાઈટ સો દરેકના પ્રૂફ જે છે તમને ઉદાહરણમાં આપેલા છે રાઈટ મે બી તમને કરાવ્યા છે બેઝિક ડેફિનેશન્સ જે ઓલરેડી આપણે 11 સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છે રાઈટ સો અગેન આ બધાને રિપીટ કરજો તો તમને ઈઝીલી દરેક વિધેય સતત છે કે અસતત એ ખ્યાલ આવી જશે આ બધા સતત વિધેયો છે ઘણા બધા એવા વિધેયો છે જે સતત વિધેય નથી એમાં ફર્સ્ટ તમે લઈ શકો માનક વિધેય રાઈટ બીકોઝ માનક વિધેયનો ગાળ આલે ખાવાને ખબર છે આવું સ્ટેપ વાળો આલે રાઈટ રાઈટ તો એ કેસમાં આપણો જે વિધેય છે એ શું થઈ જશે સોરી માનક વિધેય નહીં મહત્તમ પૂર્ણાંક વિધેય રાઈટ સો મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે તમારો ક્યારે બી સતત થશે નહીં બીકોઝ આના ગ્રાફ જેવા છે કે આપણે ટુકડે ટુકડે ડ્રો કરવા હા કોઈ પર્ટિક્યુલર અંતરાલમાં કીધું હોય અને ત્યાં કદાચ સતત થતું હોય તો અલગ વસ્તુ છે બટ નોર્મલ કેસમાં તમારું જે મહત્તમ પૂર્ણાંક વિધેય છે એ ક્યારે સતત હશે નહીં રાઈટ અને બહુ બધા વિધેય છે જેની સતત અસતતની વાત આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે જોઈશું રાઈટ સો આઈ હોપ
માં રાઈટ અને એના રિલેટેડ આપણી પાસે જે બેઝિક ફંક્શન્સ છે એ સતત અસતત માં તમને પ્રોપર ખ્યાલ આવ્યો હશે ઓકે સો નેક્સ્ટ લેક્ચર માં આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશું તો એમાં બીજા કેટલાક સમ્સ